ऑफ वडोदरा। बांधकाम श्रमिकोना आरोग्य माटे आशीर्वाद रूप धन्वंतरी आरोग्य रथ वडोदरा जिल्ला ने वधु 3 फाळवामां आवता आगेवानोनी उपस्थिति में लोकार्पण करवामां आव्युं हतुं। विकास अने रोजगार विभाग गुजरात मकान अने अन्य बांधकाम श्रम योगी कल्याण बोर्ड अने EMRI ग्रीन हेल्थ सर्विस ना संयुक्त उपक्रमे कार्यरत धन्वंतरी रथनी तंदुरस्त श्रमिक परिवार तंदुरस्त समाज अने तंदुरस्त राष्ट्रना निर्माणना सूत्रने सार्थक करवाना नेमनी साथे वडोदरा जिल्लामां अगाउ 9 फाळवणी करवामां आवी हती। आजे वडोदरा जिल्लामां बीजी 3 फाळवामां आवता जेमां सावली कोयली अने डभोई तालुकामां करवामां आवी छे जेनो आजे लोकार्पण करवामां आव्युं हतुं। श्रमयोगी अने अन्य लोकोने डॉक्टर सहित स्टाफ साथेनी सुविधाथी सज्ज धन्वंतरी एम्ब्युलन्स सेवामां आज रोजथी शुरू करवामां आवी छे। भाजपना अग्रणी आगेवान डॉक्टर बीजे ब्रह्मभट्ट नगरपालिका प्रमुख काजलबेन तथा शहर भाजप महिला प्रमुख सुकृतिबेन तड़वी बीरेनभाई शाह अमितभाई सोलंकी महेशभाई दाजी वगैरेनी आगेवानोनी उपस्थितिमां लोकार्पण करवामां आव्युं हतुं। ત્યારબાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું। શિક્ષણ અને આરોગ્ય એ પાયાની જરૂરિયાત તો છે ને, પાયાની જરૂરિયાતોને લોકોને કોઈ તકલીફ ના પડે એ માટે ગુજરાત સરકાર ખૂબ જ જાગૃત છે। શિક્ષણમાં પણ મોટું બજેટ આપેલું છે અને આરોગ્ય માટે પણ મોટું બજેટ સરકારે આપ્યું છે અને આજે વડોદરા જિલ્લામાં 3 આરોગ્ય ધન્વંતરી રથ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે અને એમાં એક ધન્વંતરી રથ ડભોઈ તાલુકા માટે અત્યારે આપણે જોઈએ કે અહીંયા આગળ જેમાં બધી જ સુવિધાઓ આપવામાં આવી છે, એમાં આભા કાર્ડને કાઢવાની પણ સવલતો છે। શ્રમિકો મજૂરો એ લોકોને સાઇટ પર જઈને ટ્રીટમેન્ટ આપવાની ચેક કરવાનું અને એને માટેની જે પ્રાઇમરી મેડિસિન જોઈએ એની પણ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે। આ ધન્વંતરી રથ મજૂર વર્ગ અને ગામડાના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે। વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 9 ધન્વંતરી રથ હતા, એમાં 3 ઉમેરાતા હવે 12 જેટલા ધન્વંતરી રથ વડોદરા જિલ્લામાં ફરતા થશે અને આના લીધે લોકોના આરોગ્ય સાચવવામાં ખૂબ જ સહલત રહેશે। ગુજરાત સરકારના આ અભિગમને હું બિરદાવું છું, સરકારના સતત્ય પગલાં માટે સરકારનો આભાર પણ માનું છું કે એમને આવો લેટેસ્ટ ધન્વંતરી રથ ડભોઈ તાલુકા માટે ડભોઈ ખાતે ફાળવ્યો છે અને લોકોને પણ આનો વધુમાં વધુ લાભ લેવા માટે વિનંતી કરું છું।